આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ, તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પાવન પ્રજ્ઞા પુરાણ ગૃહસ્થ જીવન પ્રકરણમાં આપણે જોયું કે ગૌદવલેકર મહારાજના કુટુંબીઓ લગ્ન કરવા માટે એમને દબાણ કરવા લાગ્યા. જ્યારે એ લોકોએ પીછો ન છોડ્યો ત્યારે તેઓ ન છૂટકે તૈયાર થતા થયા, પણ એમણે એમ કહ્યું કે હું છોકરી મારી ઈચ્છા પ્રમાણે પસંદ કરીશ. જ્યારે ઘરવાળા સંમત થઈ ગયા, મહારાજે પાડોશના એક ગામમાંથી આંધળી અને પંગ છોકરી પસંદ કરી છે, સ્વેચ્છાથી એની સાથે લગ્ન કર્યું છે. જેને કોઈ સ્વીકારે નહીં એને સ્વીકારી છે આ મહારાજશ્રીએ, અને આજીવન ભાવપૂર્વક એની સેવા કરતા રહ્યા છે. ગૃહસ્થાશ્રમ ધર્મ એ પરિવારમાં સેવા ભાવ સંવેદનાનો એક પર્યાય હોવો જોઈએ, તો ગૃહસ્થાશ્રમ ધર્મ સફળ બને. એટલા માટે કહેવામાં આવ્યું છે, જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘેર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘેર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન એ ઘેર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન એ ઘેર આવે છે ભગવાન. એ ઘેર આવે છે ભગવાન, એ ઘેર આવે છે ભગવાન. એ ઘેર આવે છે ભગવાન, એ ઘેર આવે છે એની સેવા કરી છે. ઘરના સગડા સંપીન રહેતા એક બીજાને દોષ ન દેતા. ઘરના સગડા સંપીન રહેતા એક બીજાને દોષ ન દેતા. નાના મોટા સર્વસમાન એ ઘેર આવે છે ભગવાન. નાના મોટા સર્વસમાન એ ઘેર આવે છે ભગવાન. નાના મોટા બધા જ સમાન હોય, પરમાત્માએ માત્ર ઇન્સાન બનાવ્યા. આપણે ઉચ્ચ નીચના ધંધા ચલાવ્યા. માનવ માત્ર એક સમાન, એક પિતા કી સૌ સંતાન, કેટલી અદ્ભુત પ્રજ્ઞા પુરાણમાં વાતો કરી છે. એક બીજાનું હિત વિચારી મીઠી વાણી એ ઉચ્ચારે. એક બીજાનું હિત વિચારી મીઠી વાણી એ ઉચ્ચારે. રાખે સર્વ ધર્મ કેરું ભાર તે ઘેર આવે છે ભગવાન. રાખે સર્વ ધર્મ એ ઘેર આવે છે ભગવાન. જ્યાં છે સંતો તણા સન્માન એ ઘેર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન એ ઘેર આવે છે ભગવાન. માતા પિતાના તે સંસ્કારો ઉતરે બાળક માં એ વિચારો. માતા પિતાના એ સંસ્કારો ઉતરે બાળક માં એ વિચાર. વિકસે કુટુંબ તેરું જ્ઞાન તે ઘેર આવે છે ભગવાન. વિકસે કુટુંબ કેરું જ્ઞાન એ
વિશ્વમાં વ્યાપે દેવો આ વિસ્તારનું ધાપે તેવી સુવાસ સર્વમાં વ્યાપે દેવો આ વિસ્તારનું ધાપે હે પર એ સ્વર્ગ સમાન એ ઘેર આવે છે ભગવાન સ્વર્ગ સમાન એ ઘેર આવે છે ભગવાન દેતા ઘરમાં ભક્તિ રસ પાન એ ઘેર આવે છે ભગવાન જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એકબીજાને માન દેતા હોય આવા ગૃહસ્થ જીવન પ્રકરણમાં આવો આગળ વધીએ. એક દ્રષ્ટાંત આપ્યું છે આફ્રિકાની ઈસાઈ જાતિમાં જે યુવકો માત્ર ભાલો ડાલ લઈને સિંહનો શિકાર કરી શકે એમને જ લગ્નના અધિકારી માનવામાં આવે છે. આ પ્રથા એટલા માટે છે કે એમના સમાજમાં બહાદુર બાળકો જ જન્મે અને તેઓ દુર્બળ હોય તો તેમને પોતાના જેવા અસમર્થ સંતાનો પેદા કરવાની છૂટ ન મળે. વનવાસ વખતે પાંડવો કામ્યક વનમાં હતા. શ્રી કૃષ્ણ સત્યભામા સાથે તેમને મળવા ગયા છે. સત્યભામાએ દ્રૌપદી પ્રત્યેના પાંડવોના સંપૂર્ણ સંતોષ અને પ્રસન્નતા જોઈને એમને એકાંતમાં લઈ જઈને પૂછ્યું છે અને કહ્યું છે આટલી બધી પત્નીઓ હોવા છતાં કૃષ્ણનું મન જીતી શકતી નથી. દ્રૌપદીએ કહ્યું તમે લોકો હાસ્ય વિલાસિતાને જ પ્રસન્નતાનું માધ્યમ બનાવો છો. જ્યારે હું વ્યવસ્થા કરીને તથા સલાહ આપીને એમના મનનું સમાધાન કરું છું એમના કરતાં હું વધારે પરિશ્રમ કરું છું એથી હું શ્યામ હોવા છતાં એક નહીં પાંચેય પતિઓને અને છઠ્ઠી સાસુ એમ બધાની પ્રાણપ્રિય છું. તમે લોકો આળસ અને વિલાસ અપનાવીને કોઈ કામના રહેતા નથી. અદ્ભુત વાત કરી છે. શ્રી કૃષ્ણ સત્યભામાને મળવા ગયા ત્યારે સત્યભામાએ દ્રૌપદીજી પ્રત્યેના પાંડવોના સંપૂર્ણ સંતોષ અને પ્રસન્નતા જોઈ એમને એકાંતમાં લઈ જઈને કીધું કે હું તે શું કારણ છે કે આટલી બધી પત્નીઓ હોવા છતાંય કૃષ્ણનું મન નથી જીતી શકતી અને હે દ્રૌપદી તે બધાને એક સૂત્રમાં પરોવી રાખ્યા છે. ત્યારે દ્રૌપદીએ જવાબ આપ્યો આપણે સાંભળ્યો. સત્યભામાની વાત ગાંઠે બાંધી લીધી. સત્યભામાએ વાત ગાંઠે બાંધી લીધી અને ઘેર જઈ અને આ રહસ્ય પોતાની સહેલીઓને પણ જણાવી દીધું છે અને તેમનો અસંતોષ પણ દૂર થયો છે. આંખ અને કાનની વિશેષતા બતાવવા માટે કોઈ જિજ્ઞાસુ એક વિચારકને પૂછ્યું છે ત્યારે એમણે જવાબ આપ્યો કે આંખ માત્ર સામેનું જ જુએ છે જ્યારે કાન ભૂત ભવિષ્ય અને વર્તમાનની બધી જ બાબતો સાંભળવા માટે અને સમજવા માટે મદદ કરે છે. સુંદર દેખાતી આંખોની સરખામણીમાં કુરૂપ કાનનો મહિમા વધારે છે. જે લોકો એ સૌંદર્યને બહારની સજાવટને મહત્ત્વ આપે છે એમણે સમજી લેવું જોઈએ કે મહત્ત્વ ગુણ અને કર્મનું છે. લગ્નના સંબંધમાં પણ આ જ વાત લાગુ પડે છે. પાવન મંત્રો દ્વારા ગુરુદેવે આદર્શ લગ્ન પ્રથા બતાવી છે. દહેજ આભૂષણ પ્રદર્શન ધૂમધામ જેવો અપવ્યય લગ્ન સંસ્કાર સાથે ભેળવી દેવાથી એ પરમ પવિત્ર આત્મબંધન શરૂઆતથી જ કલુષિત થઈ જાય છે. આવા ધનપ્રધાન લગ્નોને આસોરી લગ્નો કહેવામાં આવે છે. એવા લગ્નો અનિચ્છનીય છે. એના લીધે બંને પક્ષો આજીવન બંને પક્ષો વચ્ચે મેનમેળ રહેતો નથી અને પોતાની શક્તિ કરતાં વધારે ખર્ચ કરે છે. વિવેકથી કામ લેતા નથી. એના લીધે સ્વર્ગ જેવું ગૃહસ્થ જીવન નરક જેવું બની જાય છે. લગ્ન એક પવિત્ર બંધન છે. એમાં ઉચ્ચ સ્તરીય પ્રયોજનો માટે બે આત્માઓ એકબીજા સાથે જોડાય છે. આ પરંપરામાં મનુષ્યની કુટિલ બુદ્ધિના કારણે જ વિકૃતિઓ ઘૂસી ગઈ છે. કન્યાદાનની સાથે ધન સંપત્તિ અને અનેક પ્રકારના વિલાસના સાધનોની લેવડ દેવડને એક શરત રૂપે જોડી દેવી એમાં મનુષ્યની સ્વાર્થ બુદ્ધિની પરાકાષ્ઠા તો છે જ
પણ સાથે સાથે મનુષ્યની ક્રૂર પોષક વૃત્તિના શોષક વૃત્તિના દર્શન થાય છે. દુર્ભાગ્યવશ બે આત્માઓના પવિત્ર મિલનમાં મધ્યકાલીન અંધકાર યુગમાં એવા કુરિવાજોનો સમાવેશ થઈ ગયો કે જેમણે લગ્ન પરંપરાને કલુષિત કરી નાખ્યા, લગ્ન સંસ્કારને કલુષિત કરી નાખી. એટલું જ નહીં પણ અનેક નિર્દોષ માસૂમ કન્યાઓનું દહેજની વેદી પર બલિદાન આપવામાં એ મુખ્ય ભાગ ભજવ્યો. જ્યાં ગુણો, કર્મ અને સ્વભાવનો એકબીજાએ ભેગા મળીને પરિષ્કાર કરવાનો હોય ત્યાં એનાથી વિપરીત વ્યાવસાયિક વેપારી વૃત્તિએ પારસ્પરિક સંબંધો વચ્ચે એક મોટી તિરાડ ઊભી કરી દીધી અને લગ્ન દ્વારા બે વ્યક્તિઓ ભેગા મળીને એક થવાની વાત તો દૂર રહી, પરંતુ એના બદલે બદલે એણે સંદેહ, ધૃણા, શંકા, અપમાન અને અશિષ્ટ કૃત્યો જેવી નારકીય પરિસ્થિતિઓ ઊભી કરી દીધી છે. આ ખર્ચાળ લગ્નો બંને પક્ષ માટે જવાબદાર છે. અહંકાર વૃત્તિના કારણે જે ધૂમધામ કરવામાં આવે છે એનો ત્યાગ કરવો જોઈએ. ખર્ચાળ લગ્નો વ્યક્તિને અવશ્ય ગરીબ અને અપ્રમાણિક બનાવે છે. ગરીબો યા સામાન્ય લોકો અમીર જેવી જાહોજલાલી કરવા જાય એ તદ્દન હલકા પ્રકારની મૂર્ખતા અથવા ફુવડપણું છે. પહેલાં જ્યારે દહેજનો રિવાજ શરૂ થયો ત્યારે તે વિશુદ્ધ સ્ત્રીધનના રૂપે સ્વેચ્છાપૂર્વક આપવામાં આવતું હતું. પિતા, ભાઈ, કુટુંબીઓ, સંબંધીઓ વગેરે પોતાની શક્તિ પ્રમાણે થોડું ધન છોકરીને આપતા હતા કે જેથી સંકટના સમયે એ લોકોને કામ આવે. હવે જ્યારે વરપક્ષવાળા કન્યાની સાથે જબરજસ્તીથી દહેજની રકમ આપવાની શરત કરે છે ત્યારે એ લગ્ન કાર્ય પુણ્ય કાર્ય ન રહેતા એ આસુરી કાર્ય બની જાય છે. દહેજ ઓછું મળતાં વહુને ઘણી જગ્યાએ બાળી પણ મૂકવામાં આવે છે યા ગળું દબાવીને મારી નાખવામાં પણ આવે છે. આ બધી વગેરે રાક્ષસી કૃત્યો આજકાલ દરરોજ પ્રકાશમાં આવે છે. આપણે પેપરમાં જોતા રહીએ છીએ, ન્યૂઝ પેપરમાં, ટીવી સમાચારોમાં આપણાને આવા જ સમાચારો જોવા મળે છે. એમને રાજ્યદંડ તો મળવો જ જોઈએ, પરંતુ સાથે સાથે એમને સામાજિક દંડ પણ મળવો જોઈએ, જેથી એમને અને બીજાઓને પણ આ બોધપાઠ મળે. મિત્રો, પાવન ગ્રહસ્થ પ્રકરણમાં લગ્નના આદર્શ જીવન કઈ રીતે બને, આદર્શ લગ્ન કોને કહેવાય એવી અદ્ભુત વાતો બતાવી છે. વધુ આપણે કાલ જોઈશું. આવો આજ પૂર્ણાહુતિ તરફ જઈએ. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી અવતાર તમારી જય જય હો, પ્રજ્ઞા અવતાર તમારી જય જય હો, આત્મનિર્માણ કથા તમારી જય જય હો, આત્મનિર્માણ કથા તમારી જય જય હો, વ્યક્તિ નિર્માણ કથા તમારી જય જય હો, વ્યક્તિ નિર્માણ કરતા તમારી જય જય હો, પરિવાર નિર્માણ કરતાની જય જય હો, પરિવાર નિર્માણ કરતાની જય જય હો, સમાજ નિર્માણ કરતાની જય જય હો, સમાજ નિર્માણ કરતાની કરતાની જય જય હો, યુગ નિર્માણ કરતાની જય જય હો, સૂર્ય દેવા તમારી જય જય હો, સૂર્ય દેવા તમારી જય જય હો, વિચાર ક્રાંતિ કરતાની જય જય હો, વિચાર ક્રાંતિ કરતા